पशु पक्षी प्राणी अने संतोने समाधि आपी होय एवुं तो तमे सांभळ्युं हशे, पण आ दृश्यो तमे जे जोया एक वहल सोई कारने समाधि आपवाना छे। विश्वनो आ पहेलो प्रसंग हशे ज्यां खेडूते एक कारने समाधि आपी छे। खेडूतो गाय बळदना मृत्यु पछी એટલા બધા એને વહાલા હોય તો એને સમાધિ આપતા હોય એવા અનેક દાખલા આપણે જોયા છે, ઉદાહરણો એના આપણી સામે પણ છે। પણ પોતાની સાથે રહેલી અને જીવનનો હિસ્સો બનેલી વસ્તુઓને પણ લોકો અઢળક પ્રેમ આપતા હોય છે અને જીવની જેમ સાચવતા હોય છે। વસ્તુઓ પ્રત્યેનું લોકોનું સમર્પણ અને પ્રેમ પણ ગજબના હોય છે। જે રીતે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ટીવી સિરિયલમાં બીડે માસ્તરને પોતાના સ્કૂટર સખારામને પ્રેમ કરતો બતાવ્યો છે, એ રીલ કિસ્સો છે, એવો રિયલ કિસ્સો અમરેલીમાંથી પણ સામે આવ્યો છે। આપણે વાત કરી રહ્યા છીએ અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના પાડરશિંગા ગામની। આ ગામમાં તારીખ 7 નવેમ્બર 2024ના સાંજના સમયે જાણે સામયું નીકળ્યું હોય એવો માહોલ હતો। એક ફોર વ્હીલર કારને ફૂલોથી શણગારી હતી। સંતો મહંતો હાજર હતા, ઢોલ અને શરણાઈના સૂર સંભળાતા હતા, ડીજેના તાલે લોકો રાસ રમી રહ્યા હતા, કાર ફરતે મહિલાઓ રાસ રમતી હતી। પહેલી નજરે આ દ્રશ્યો જોઈએ તો એવું લાગે કે કોઈ લગ્ન હશે કે કોઈ ધાર્મિક કાર્યક્રમનું સામયું કે ફૂલેકું હશે, પણ આ એવું કશું જ નહોતું। એક યુવાન ભારે હૈયે વાલસોઈ કારને આખરી વિદાય આપી રહ્યો હતો। જી હા, તમે સાચું જ અને બરાબર જ સાંભળ્યું છે। લાઠી તાલુકાના પાડરશિંગા ગામના સંજયભાઈ પોલરા પાસે એક ફોર વ્હીલર કાર હતી। આ કાર વર્ષ 2006માં એમણે ખરીદી હતી। કાર ખરીદ્યા પછી ખેડૂત સંજય પોલરાની પ્રતિષ્ઠા થઈ, પ્રગતિ થઈ, એટલા બધા આગળ વધ્યા અને એ પ્રગતિથી એ ખુશ થયા હતા। અને ખેડૂતભાઈ સંજય પોલરા એવું માની રહ્યા છે કે આ જે એમની પ્રગતિ થઈ છે એ પોતાની જૂની કારના કારણે થઈ છે, અને પોતાની જૂની ફોર વ્હીલ ગાડી વેચવાને બદલે ફોર વ્હીલ કારને સમાધિ આપવાનો એમણે નિર્ણય કર્યો। 7 નવેમ્બર 2024ના દિવસે કારને શણગારવામાં આવી, સામયું પણ કાઢવામાં આવ્યું। સામૈયા સાથે ઢોલી પર પૈસા વરસાવતા સંજય પોલરા અને કુટુંબી મિત્રો આજે હિલોડે ચડ્યા। વાજતે ગાજતે ફોર વ્હીલ કારનું ફૂલેકું કાઢવામાં આવ્યું અને આખું ગામ આ ફોર વ્હીલ કારનું ફૂલેકું જોવા ઉમટી પડ્યું। સાથે કારની ફરતે મહિલાઓ રાસ રમતી હતી। કારને સંજય પોલરાએ પોતાની વાડીમાં જ 12 ફૂટનો ખાડો કરીને વિધિવિધાન સાથે સમાધિ આપી અને અનોખી પહેલ કરી। ખેડૂત સંજય પોલરા વ્યવસાયે સુરતમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા છે। સંજય પોલરાનું એવું કહેવું છે કે પોતાની આ વાલસોઈ કારને તેઓ લકી માનતા હતા। કાર આવ્યા પછી જ એમના પદ અને પ્રતિષ્ઠામાં વધારો થયો છે, સમાજમાં પણ સારી નામના એમની થવા લાગી હતી। આ કારને મ્યુઝિયમમાં રાખવાને બદલે કે વેચવાના બદલે કારને સમાધિ આપીને આજીવન યાદગાર બનાવી છે, તેમજ આ સમાધિ પર વૃક્ષનું વાવેતર પણ કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની પહેલાં સગા સંબંધીઓને કંકોત્રી મોકલીને જાણ પણ કરાઈ હતી। ત્યાર પછી ગાડીનું સામયું કરવામાં આવ્યું। 2 કિલોમીટરના સામૈયામાં વાડીમાં વિવિધ બ્રાહ્મણો દ્વારા વિધિવિધાન કરવામાં આવ્યા અને પછી કારને સમાધિ આપવામાં આવી। કારની સમાધિના પ્રસંગને માણવા સુરત, અમદાવાદ અને અન્ય શહેરોમાંથી પણ લોકો આવ્યા હતા। કારની સમાધિના કાર્યક્રમને લઈને લોકોએ આશ્ચર્ય પણ વ્યક્ત કર્યું છે। સાંભળીએ સંજયભાઈ અને એમના મિત્રોનું શું કહેવું છે। લાવું છું આ ગાડી, આવ્યા પછી મને ખૂબ લાભ મળ્યો છે અને એક મારા સ્વજન તરીકે મેં ગાડીને આજ સુધી રાખી છે અને ગાડીએ મને ખૂબ લાભ આપ્યો છે, એટલા માટે મેં આવું આયોજન ગોઠવેલું છે। આયોજન ગાડીને સમાધિ આપવાની છે, સાધુ સંતો બોલાવ્યા છે, રથયાત્રાનું આયોજન રાખ્યું છે અને પાછળ જમણવાર 1500-2000 માણસનું જમણવાર રાખ્યું છે અને વિધિ પ્રમાણે કાયદેસર બધું આયોજન કરેલું છે। બે સંજયને અમે બે નાનપણથી મિત્ર છીએ, હારે ભણ્યા, હારે બધું ધંધોની કરવી છે। આ ગાડી લીધી તો અમે હારે નારે આમાં આટા મારતા અને બધું કરતા, પછી એણે મને કીધું કે
આપણે કે આ રીતનું આયોજન કરવું છે, ગાડી કે આપણે પહેલી લીધી હતી અને આમાં આપણે બહુ સારું કે કમાણા છે, એટલે હવે આ ગાડી દેવી નથી કે આનું આપણે સમાધિ દેવી છે એમ, તો કે વાડીએ સમાધિ દેવી અને એની માથે વૃક્ષ વાવી અને આનું સંભાળનું એમને રહે, એટલે પછી આ સમાધિનું આયોજન ગોઠવું છે અને સાધુ સંતોને બોલાવ્યા છે, રામાપીઠનો પાઠ રાખ્યો છે અને એવું બધું આયોજન કરીને અને વાસ્તે ગાસ્તે હામૈયા કરીને ગાડીને વાડીએ લઈ જઈને અને સમાધિ દેવાની છે એ રીતનું આયોજન કરેલું છે. સંજયભાઈ કાળુભાઈ પોલરા જેવો બચપનથી કાળુભાઈ મારી સાથે મારી ઉંમરના છે, આ એમના દીકરા સંજયભાઈ. પણ સંજયભાઈને એક વિચાર આવ્યો કે મારી પાસે કંઈ જ નહોતું અને એ વખતે આ ગાડી આવી, ગાડી આવ્યા પછી મારો ચમકતો સિતારો એટલે મારો સૂર્ય ઉગતો થયો છે, તો હવે એ ગાડીને મારે વેચવી નથી, એ ગાડી કોઈને દેવી નથી. નહીંતર ઘણા જગ્યાઓ છે, ઘણી સાધુ સંતો છે, ગમે એને ભેટ આપી શકે અને રામાય અવતારથી કૃષ્ણ અવતારને, કૃષ્ણ અવતારથી રામદેવજી અવતારને, વર્તમાનમાં અત્યારે કળિયુગની માલપા વિશ્વમાં, ભારતમાં નહીં પણ વિશ્વના કોઈ દેશની માલપા આવો પ્રસંગ નથી બન્યો માણસને સમાધિ અપાય. સતાધારની માલપા શ્યામજી બાપુએ પાડાને પીર કરીને પાડાને સમાધિ આપી, કચ્છમાં દાદા મેકરણે ગધેડાને અને કૂતરાને સમાધિ આપી, મોરને સમાધિ આપી, પશુ પક્ષી પ્રાણી તમામને કદાચ સમાધિ હોય, પણ આ એક વિશ્વનો પહેલો એવો પ્રસંગ છે કે જે ફોર વ્હીલર ગાડી છે અને એમને સમાધિ આપવી, એવો અમારા સંજયભાઈ કાળુભાઈ અને કાળુભાઈના બાપા નાનજીભાઈ, આ નાનજી દાદાથી ત્રણ પેઢીનો મારો જે તમને કહું પરિચય છે, પણ એ કંઈક પૂર્વના પુણ્યના પ્રતાપ હોય ને, તો આવો સારો વિચાર આવે કે સાધુ સંતોને બોલાવવા, ગાડીને શણગારી, ગાડીને પોતાની વાડીએ સમાધિ આપવી, સાંજે તમને કોઈ પાઠ કરવો, પાઠ પછી ભોજન કરાવવું અને પછી ભજન કરાવવા, ભોજન ભોજન અને પૂંજન આ ત્રિવેણી સંગમ અમારા સંજયભાઈએ સાર્થક કરી બતાવ્યું છે. તો એમના વિશ્વ આ જે એને વિચાર આવ્યો નહીં, વિચારને વંદન કરીએ છીએ કે આ વિશ્વની માલપા સૌ પ્રથમ એવો દાખલો એણે બહેર્યો કે ફોર વ્હીલરને સમાધિ આપી. અને એક વસ્તુ તો 100% છે કે નામ ધર્યો એનો નાશ હોય, આ ગાડી કદાચ કોઈ ભેટ આપી દે સાધુ સંતોને, કોઈ રાવળદેવને, કોઈ બ્રાહ્મણોને, તો એનો યુઝ જ કરવાના છે. પણ એનું કહેવાનું એવું છે કે હવે પછી આની ઉપર કોઈ સવાર ન થવા જોઈએ, આ ગાડી ઉપર કોઈ બેસવા ન જોઈએ, અને જેનું ધૂળમાંથી નિર્માણ થયું છે, ધૂળની માલપાથી આ ખનિજમાંથી તો લોખંડ બન્યું, લોખંડની માલપાથી આ બધી વસ્તુ બની, તો એ માટીની સાથે માટી મળી જાય એવો અમારો સંજયભાઈનો પવિત્ર પવિત્ર અને પવિત્ર પોતાનો વિશ્વાસ અને પોતાની લાગણી હતી. તો એ વિચારોને વંદન કરીએ છીએ. ખૂબ ખૂબ ધન્યવાદ સંજયભાઈ તને તારા વિચાર. આપણે ત્યાં પેલું કહેવાય છે ને, ગુજરાતી ગમે તે કરે, અને એમાંય જો વાત વાલસોઈ વસ્તુની હોય કે પ્રાણથી વધારે વાલી વસ્તુની હોય, તો આવા દ્રશ્યો આપણે જોઈએ છીએ. તમે આ ઘટનાને લઈને શું માનો છો કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.